ને મિત્રો, મજામાં મિત્રો. આજે ઘણા સમય પછી આજે મેથ્સની અંદર અને રિઝનિંગની અંદર કંઈક નવું શું હોઈ શકે, અથવા તો તમારા માટે મેં વિશેષ એવા સમ્સ બનાવી અને મૂકવાનો પ્રયાસ કર્યો છે અને હવે કરીશું, કે જે હું ટેસ્ટની અંદર પૂછું છું અને જે લોકો ગણિતથી ગભરાયેલા છે, રિઝનિંગથી ગભરાયેલા છે, તો એમને મદદ મળે. તો કંઈક નવું પૂછવાથી મજા એ આવે કે આપણા પ્રશ્નો બસ પ્રશ્ન પૂછનાર સુધી પહોંચી જાય, અને નવા પ્રશ્નોની તો ભાઈ ડિમાન્ડ રહેવાની. તો એવો એક પ્રયાસ કરીએ કે હવે આપણે કંઈક નવું, કંઈક લોજિકલી પણ કંઈક નવું મજા આવે એવું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, પ્રશ્ન આવો મેં પૂછેલો કે 5 અંકની એક સંખ્યાને 5 વડે ભાગતા શેષ 3 વધે છે. જો તે સંખ્યાના વર્ગને 5 વડે ભાગીએ તો શેષ ખાલી જગ્યા વધે. તો એની અંદર તમને પૂછ્યું છે 3 વધશે, 4 વધશે, 5 વધશે કે જુદી જુદી. મિત્રો, કોઈ પણ વસ્તુમાં જો 5 વડે ભાગતા હોય તો કોઈ દી 5 તો શેષ હોય જ નહીં, 5થી ઓછી હોય. એટલે કાં 3 હોય, કાં 4 હોય, અને કાં જુદી જુદી આવતી હોય. પણ મિત્રો, આપણે કેવી રીતે આ કરવું તો એ જોઈએ. સૌથી પહેલી વાત તો મિત્રો એ છે કે 5 અંકની સંખ્યા છે, અને એટલું નહીં, પાછું એ સંખ્યાનો વર્ગ કરવાનો અને પછી પાછો 5 વડે ભાગવાનું. તો મિત્રો આ કેવી રીતે કરવું? પણ મિત્રો લોજિકલી વિચારો તો સાવ સહેલું છે. તમે ભૂલી જાઓ 5 અંકની છે, માત્ર 1 અંકની વિચારો અને 3 શેષ ક્યારે આવતા હોય. તો તમે કહો સાહેબ 8 હોય ને, તો 8ને જો તમે 5 વડે ભાગો ને તો આ 3 શેષ વધે, હા કે ના? ધારો કે થોડુંક આગળ જવું હોય તો 13 લઈ લ્યો, બરાબર, 2 અંકની સંખ્યા લ્યો, તો એમાં 5 × 2 = 10, બરાબર, તો 3 વધે. તો આવી કંઈક વાત છે. તો એ સંખ્યા કઈ હોઈ શકે? તો કે ભાઈ કાં 8 હોય, અને હજી 1 અંકની લેવી તો 3 જ લ્યો ને. 3 છે એ 1 અંકની સંખ્યા છે, અને 5 વડે ભાગો છે, ભાગ નથી આવતું, મતલબ કે આ જ શેષ હે ને, 3 છે એ જ શેષ છે. તો અહીંયા 3 શેષ વધે છે, બરાબર, અહીંયા વધે છે, અહીંયા વધે છે, અહીંયા વધે છે. મિત્રો, કોઈ પણ 5 અંકની સંખ્યા હોય અને જે છેલ્લો અંક 8 હોવાના ચાન્સ છે અથવા તો 3 હોવાના ચાન્સ છે. આ તો વાત સાચી છે. બીજું, વર્ગ કરશો તો જે છેલ્લો અંક હોય એ 88 64, એટલે એનો જે એકમનો અંક, ભલે મોટી સંખ્યા થશે પણ એનો એકમનો અંક કોણ હશે? તો 4, 88 64. એ જ રીતે અહીંયા 3 હશે તો 73 9, તો એ 9 જ આવશે. તો મિત્રો, જે છેલ્લો અંક છે, જે એકમનો અંક જે જવાબ આવશે એનો, જેનો વર્ગ કરશો એનો, હવે તમે જ વિચારો કે 5 વડે ભાગવાની વાત હોય તો અહીંયા કેટલા શેષ, એ જે એ છે એ જ શેષ વધશે, કારણ કે 5 × 5 5 × 2 = 10 હે ને. તો જ્યારે કોઈ પણની અંદર એકમનો અંક 4 હશે, ગમે એટલી મોટી સંખ્યા લઈ લો તો એ 4 છે એ જ શેષ હશે. એ જ રીતે ગમે એટલી મોટી સંખ્યા 9 લઈ લ્યો, છેલ્લો અંક મતલબ એકમનો અંક, તો પછી 5 વડે ભાગો તો 5 × 5 એટલે આમાં પણ 4 જ આવશે. ધેટ મીન્સ ફાઇનલ છે જવાબ કેટલો આવે, 4. તો મિત્રો આ પણ વધારાનું હતું, અને આ વર્ગ કરો તો એનું અનુસંધાન સીધું પકડી શકાય. મતલબ કે 5ની જે લાક્ષણિકતા છે એને તમે, એને ભાગવાની, શેષ શું વધે તો એ તમને આઈડિયાઝ છે, તો બસ એનો સીધે સીધો ઉપયોગ છે. અને આવું પૂછે તો જરાય ગભરાવાનું નહીં, ફટાક દઈને એ કરી લેવાનું છે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, તમારો કોન્ફિડન્સ આવે એટલે હવે આ જ અંકની અંદર બદલાવી નાખી છે. બીજો દાખલો એમ કરી છે, 5ની 15 અંક. તો મિત્રો એની હવે તમને ટેન્શન નથી, ગમે એટલા અંક હોય. અને શેષ છે આપણે બદલાવી નાખી છે, અને શેષ આપણે કરીએ છીએ 1, બરાબર. હવે જુઓ જે 15 અંક, કોઈ ટેન્શન નથી, એ સંખ્યાને 5 વડે ભાગો, જો શેષ કેટલી વધે છે? 1 વધે છે. જો તે સંખ્યાના વર્ગને 5 વડે ભાગીએ તો શેષ શું વધે? મિત્રો તમે જાણો છો, 1 પોતે મતલબ 5 અંક કે 15 અંકની અંદર એકમનો અંક 1 હશે તો એ 5 વડે ભાગશો એટલે શેષ તો 1 વધવાની છે, બરાબર. તમે ચેક કરો, 1 હોય, 11 હોય, 21 હોય, 31 હોય, બધી જગ્યાએ તમે જુઓ તો આવી ભલે ગમે એટલી મોટી સંખ્યા હોય, એકમનો અંક 1 છે, બરાબર, એટલે કે શેષ પણ કેટલી વધશે? 1. તો આપણે એક ઉદાહરણ લઈ લીધું. બીજું ક્યારે વધે? તો કે ભાઈ એકમનો અંક 6 હોય ત્યારે. જુઓ જે 6 હોય, 16 હોય, 26 હોય, અનંત સુધીની, બરાબર, તમે જ્યારે એકમનો અંક 6 હશે ત્યારે એ શેષ છે એ 1 વધશે. તો આટલી વાત ક્લિયર થઈ ગઈ કે એકમનો અંક 1 હશે ત્યારે 1 વધશે, અને એકમનો અંક 6 હશે ત્યારે. હવે એ સંખ્યાનો શું કરવાનો છે? વર્ગ. જોજો, 1નો વર્ગ કરશો મતલબ ગમે એટલી સંખ્યા હોય, બરાબર, ધારો કે 11નો વર્ગ કરો તો 121, એટલે છેલ્લે તો 1 જ આવવાનો છે. એ જ રીતે અહીંયા 6 6 36, છેલ્લે તો 1 જ આવવાનો છે, બરાબર. તો ફરીથી બેઝ પકડી લીધો કે જ્યારે તમે આ રીતે હશે ત્યારે એનો જે શેષ છે એ તમે જુઓ જ, છેલ્લો અંક 1 હોય, એકમનો અંક 1 હોય તો એની શેષ કેટલી આવે? 1. એ જ રીતે 6 6 36, તો શું હશે? 1. તો ઇઝ ઇટ ઓકે? તો તમને વિકલ્પની અંદર 1 2 5 અન્ય જે કંઈ આપ્યું હોય
તો ફટાફટ કરી શકશો. તો મિત્રો, હવેનો જે હું સમ આપું એ તમારે ગણવાનો છે, અને વિડીયો સ્ટોપ કરીને. ઇઝ ઇટ ઓકે? જેથી કરીને તમને કોન્ફિડન્સ આવી જાય. તો હવે આવું જ છે, 15 અંક કે 25 અંકની ભલે એક સંખ્યા છે એને 5 વડે ભાગીએ છીએ અને શેષ છે એ 4 વધે છે. તો તે સંખ્યાના વર્ગને 5 વડે ભાગીએ તો શેષ શું વધે? મિત્રો, હવે તમારે નક્કી કરવાનું છે, અને એટલા માટે વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો. તો ફાઇન મિત્રો, તમે બરોબર સાચો જવાબ આપ્યો છે, કેમ કે એકમનો અંક 4 હોય ત્યારે પણ તમે 5 વડે ભાગો તો 4 આવશે, અને બીજું 9 હોય, એકમનો અંક 9 હે ને, ત્યારે તમે 5 વડે ભાગો તો શેષ કેટલી વધશે? 4 વધશે. બરાબર મિત્રો, બધાને સમજાય છે ને? 5 × 5 એટલે જો આ 4 શેષ વધે છે. તો અહીંયા ખાલી 4 લ્યો, 14 લ્યો, બરાબર 24 લ્યો, તો એકમનો જ્યારે 4 છે ત્યારે એ શેષ છે એ 4 વધતી હોય છે, અને 9 હોય બરાબર ત્યારે શેષ 4 વધતી હોય. તો આપણી પાસે ફાઇનલ થઈ ગયું કે એકમનો 4 હશે ત્યારે અને બીજું 9 હશે. તો ગમે એટલી મોટી સંખ્યા, 15 નહીં 50 અંકની પણ કેમ હોય, તો એકમનો 4 અને 9 માટેની જ વિચારવાનું છે. તો હવે જોજો, જ્યારે વર્ગ કરશો ત્યારે એકમનો અંક શું આવે? તો ચોકે ચોકે 16, તો એનો એ મોટી સંખ્યા ગમે એટલી હશે એનો એકમનો અંક 6 આવશે, અને 90, 90, 81 એનો એકમનો અંક 81, એટલે કે તમને ખબર છે કે આ એકડો છે એ આવશે. તો હવે બિલકુલ સાચું છે કે હવે તમે જો આને 5 વડે ભાગો તો શેષ કેટલી વધશે? 1. આને હવે તમે 5 વડે ભાગો, ભલે એટલે મોટી ગમે એટલી સંખ્યા, પણ એ છેલ્લો જે એકમનો અંક છે એ જ એની શેષ મળશે. તો તમારો જવાબ બિલકુલ સાચો છે, અને એ શેષ કેટલે આવશે? 1. તો મિત્રો, આવો સમ ક્યારેય પણ પૂછાય તો હવે તમે શ્યોર છો અને તમને જરૂર આવડશે. થોડું એમાં આગળ જઈએ. કોઈ હવે એવું કહી રહ્યા છે કે સર, અહીંયા વર્ગ ન હોય અને ઘન હોય તો નો ટેન્શન, ચલો એના માટે જોઈ લઈ. તો વાત એટલી જ છે કે 15 કે 25 અંકની એક સંખ્યા છે એને 5 વડે ભાગો છો, શેષ 4 વધે છે. ધેટ મીન્સ એકમનો અંક કોણ હશે? કા 4 હશે, અને બીજો કોણ હશે? 9 હશે. હા કે ના? એ તો ક્લિયર છે હવે તમને, બરાબર. 4, 14 દરેકની અંદર 4 શેષ વધે છે, 9, 19 એ બધાની અંદર 4 શેષ વધે છે. હવે એનો ઘન કરવાનો છે. તો મિત્રો, આનો જ વિચારવાનો કે 4નો ઘન વિચારો જોઈએ. તો ચોકે ચોકે 16, 16 × 64 એટલે 64 તમે જ્યારે લખો છો તો ફરીથી એકમનો અંક કોણ આવ્યો? આપણે આનામાં જ નજર કરી છે. એ જ રીતે 90, 90, 81 વળી પાછા તમે 9 વડે ગુણો તો પાછા 9 × 9 તો એમાં કોણ આવશે? 9. હવે વિચારો છો કે જે જવાબ આવે છે, જે ઘન કરો છો એને 5 વડે ભાગો છો તો એની અંદર શેષ કેટલી વધતી હશે? 4. આની અંદર 9? ના, તમને ખબર છે કે 5થી તો નાનું જ હોય ને, 9ને તમે 5 વડે ભાગો, 5 × 5 થશે, અને ફરીથી શેષ કેટલી વધશે? 4. તો બંને જગ્યાએ શેષ કેટલી વધશે? 4. તો મિત્રો, આવી કંઈક વાત. તો હવે ઘન આપ્યો હોય કે 4 ઘાત આપ્યું કે ગમે તે આપ્યું હોય, તમને ટેન્શન નથી. તો મિત્રો, આવું જ્યારે પણ પૂછાય તો કંઈ પણ જાતની મૂંઝણ વિના તમે આ જરૂરથી જવાબ આપી શકશો, અને એ પણ માત્ર 2-3 સેકન્ડની અંદર. ને મિત્રો, આ છેલ્લી ટ્રાય કરી લ્યો કે 15 અંકની એક સંખ્યા અને 5 વડે ભાગતા શેષ ધારો કે 2 વધે છે, એની સંખ્યાના બરાબર ચતુર્થ ઘાત, બરાબર કોઈ ટેન્શન નથી, ચતુર્થ ઘાત કરો અને 5 વડે ભાગો તો શેષ શું મળશે? મિત્રો, ફરીથી શેષ 2 ક્યારે વધે? તો ભાઈ એકમનો અંક 2 હોય ત્યારે, એ ક્લિયર થઈ ગયું, અને બીજું કેવું? 7 હોય ત્યારે. તો આ એકમના અંકનું જ વિચારશું. હવે ચતુર્થ ઘાત મતલબ આની આખી જે સંખ્યા છે 15 અંકની, એની તમારે 4 ઘાત કરવાની છે. એટલે વિચાર કરો કે એ કંઈ કરવાનું તો છે જ નહીં, પણ તમને એ ખબર છે કે જે છેલ્લો અંક છે એ 4 વાર તો ગુણાતો જ હશે. તો 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16. તો વળી 16માં રસ નથી, આપણે તો ઓલા 6માં રસ છે, બરાબર એકમના અંકમાં રસ છે. એ જ રીતે જોઈએ તો 37, 37, 49 પછી તો 9ડાને જ વિચારો, 9, 7, 63 પછી તગડાને જ વિચારો, 7, 3, 21 21માં એકડામાં જ રસ છે. મિત્રો, તમે જ કહો કે એકમનો અંક 1 હોય તો એ 5 વડે ભાગો, બરાબર તો શેષ તો 1 જ વધવાની છે, અને 6 હોય તો 5 × 5 શેષ તો શું વધવાની છે? 1 જ વધવાની છે. મિત્રો, જવાબ આવશે 1. તો મિત્રો, આવી કંઈક વાત કે જેમાં તમને ગમે ત્યારે ગમે તે પૂછે તો એ બેઝ પકડી, અને તમે જ્યારે આગળ વધો છો તો જ્યારે ગોખશો નહીં મિત્રો, ગણિતને બિલકુલ ગોખશો નહીં, કારણ કે ગોખવાથી નહીં આવડે, અને એક જ દાખલો સમજ્યા પછી તમે એવા 1000 દાખલા આનંદથી કરી શકશો. તો સમજણમાં લ્યો, ન સમજાય તો તમારી આસપાસ હવે NDC મિત્રો પણ છે, અને તેમાં પણ અટકો તો કોમેન્ટ્સ જરૂરથી મોકલી દો. તો મિત્રો, આનંદ સાથે કામ કરી આજે ગુરુ પૂર્ણિમા છે, અને આજે હવે નવા નવા વિડીયોઝ તમારા માટે હું ગમે તેમ સમય કરી અને કાઢી અને જુદું જુદું કંઈક જે મૂકું છે
એ શરૂઆત કરવા જઈ રહ્યો છો. તમારા બધાનો પ્રેમ છે એ યથાવત છે, ખૂબ સારો પ્રેમ મળ્યો છે, બલકે ખૂબ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે અને આનંદ કરી રહ્યા છે. તો મિત્રો, મેથ્સમાં નવું, રિઝનિંગમાં નવું, જીકેમાં નવું અને ઇંગ્લિશમાં પણ, જી હા, તો ઇંગ્લિશમાં પણ નવું આપણે શીખતા જઈએ, આગળ વધતા રહેશું. ઇઝ ઇટ ઓકે? પણ હા મિત્રો, જે કંઈ આપણે કામ કરી રહ્યા છીએ એ આસપાસના લોકોને ખબર કોણ પહોંચાડશે? હા, તમે જ. તો મિત્રો, તમારે ખબર પહોંચાડવાની છે, અને જે કંઈ નવું છે એનો રાજીપો તમારે ફીલ કરવાનો કે યસ, મને આજે આ નવું આવ્યું. અને તમારા માટે કોઈ ચિંતાનું કારણ નથી, બસ ગણિતના માસ્ટર બનો, રિઝનિંગના માસ્ટર બનો અને આગળ વધો. તો આખો પરિવાર તમને શુભેચ્છા પાઠવે છે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ફરીથી નવા ઉત્સાહ સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. આવજો અને હા, કોમેન્ટ્સ જરૂરથી.